એપિસોડ બીજો. સ્વપ્ન આ ખુલ્લી આંખોનું થઈ રહ્યું છે સાકાર. ત્રણે લોકમાં પૂજનીય તીર્થંકર પરમાત્માનો પરિચય લઈ રહ્યો છે આકા. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષ વીર્યજત્રાઃ સ્થિરેરંગેસ્તુ સ્તુવાસસ્તનુભિઃ વ્યસેમ દેવહિતં યદાયુ. હે દેવો, અમે અમારા કાનો વડે કલ્યાણકારી વચનો સાંભળીએ, અમે અમારી આંખોથી શુભકારી જોઈએ, મજબૂત અંગો અને શરીર વડે પરમાત્માની સ્તુતિ કરતા કર્માનુસાર આયુષ્ય ભોગવીએ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યોના આ બીજા એપિસોડમાં આપણે તીર્થંકર પરમાત્માના પરિચય વિશે જાણીશું. એ પહેલા આ સૃષ્ટિનું અદ્ભુત અને આશ્ચર્યકારક રહસ્ય આપણે જાણવા પ્રયત્ન કરીશું. સૃષ્ટિ શબ્દ બોલવાનો હોય અથવા લખવાનો હોય તો પહેલા આપણે સ શબ્દ બોલવો પડશે અથવા લખવો પડશે. આ સૃષ્ટિમાં પ્રથમ અક્ષર સ છે, સંસારનો પણ સ છે, સફળતાનો પણ સ છે, સમસ્યાનો પણ સ છે. આ સ અક્ષરથી શરૂ થતી સાંસારિક ઉપાધિઓ અને સમસ્યાઓ કેમ ઊભી થાય છે એ આ સૃષ્ટિનું એક અદ્ભુત અને આશ્ચર્યકારક રહસ્ય છે. આ રહસ્ય આપણે જાણીએ. આ પૃથ્વી ઉપર પ્રત્યેક વ્યક્તિએ સાંભળેલી અથવા વાંચેલી વાત સમજેલી હોતી નથી, તેથી જ સમસ્યાઓ સર્જાય છે. ઘણા બધા શબ્દો જીવનમાં આપણે સાંભળેલા હોય છે પણ સમજેલા હોતા નથી. આ સમજ શબ્દ છે ને, એમાંય સો આવે છે. સમસ્યા પણ તેથી જ સર્જાય છે કે સાંભળેલી અને વાંચેલી અથવા જોયેલી વાતો સમજેલી હોતી નથી. સરખા લાગતા શબ્દો પણ સરખા હોતા નથી. તેઓની વચ્ચે આસમાન અને જમીન જેટલો તફાવત હોય છે.
આ પૃથ્વી ઉપર જન્મેલ પ્રત્યેક મનુષ્યએ ઘર અને મકાન આ બંને શબ્દો સાંભળેલા છે, પરંતુ ઘરની વ્યાખ્યા કોઈ પણ શિક્ષિત વ્યક્તિને પણ આપણે પૂછીએ તો એ આપી શકતો નથી, અથવા મકાન શબ્દની વ્યાખ્યા એ આપી શકતો નથી. અંગ્રેજીમાં બે શબ્દો છે, ઘરને માટે હોમ શબ્દ છે અને મકાનને માટે હાઉસ છે. સરખા લાગતા શબ્દો ઘર અને મકાન, છતાં બંને વચ્ચે આસમાન જમીન જેટલો તફાવત છે. અગાઉના એપિસોડમાં આપણે ત્રણનું મહત્વ જોયેલું, તો કે આપણે મુખ્ય ત્રણ વ્યાખ્યા જાણીએ ઘરને. ઘર શબ્દની શાસ્ત્રોમાં જણાવેલ ઘર શબ્દની ત્રણ વ્યાખ્યા જાણીએ, તો કે જ્યાં મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સાગ અથવા સીસમના લાકડાનો ઉમરો હોય તેને ઘર કહેવાય. તો કે મકાન કોને કહેવાય? તો કે જ્યાં મુખ્ય પ્રવેશ દ્વાર પાસે વિટ્રીફાઈડ ટાઇલ્સ અથવા માર્બલ્સ એટલે કે આરસપહાણ અથવા ગ્રેનાઇટનો ઉમરો હોય અથવા જડેલા હોય તેને મકાન કહેવાય. હવે ઘરની બીજી વ્યાખ્યા શાસ્ત્રોમાં જણાવેલ છે કે જ્યાં બેસીને ત્રણ પેઢી સાથે બેસીને ભોજન અને ભજન કરતી હોય તેને ઘર કહેવાય. જ્યારે મકાનમાં રહેતા અસંખ્ય માણસો સાથે બેસીને ભોજન કે ભજન કરતા નથી, પરંતુ સાથે બેસીને સિરિયલ અને પિક્ચર જોતા હોય તેને મકાન કહેવાય. ત્રીજી ઘરની વ્યાખ્યા આપણે જાણીશું કે જ્યાં વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણેની રચના ગોઠવાયેલી હોય, અર્થાત ઘરના અગ્નિ ખૂણામાં રસોડું હોય, ઘરના ઈશાન ખૂણામાં દેવસ્થાન અથવા દવા રાખવાનો ડબ્બો મૂકેલો હોય, નૈઋત્ય ખૂણામાં બેડરૂમ હોય, ઘરના તમામ વજનદાર પદાર્થો અથવા વજનવાળી વસ્તુઓ ઘરમાં પશ્ચિમ અને દક્ષિણ દિશા તરફ હોય, બીજા શબ્દોમાં કહીએ તો ઘરના પશ્ચિમ અને દક્ષિણની દિવાલ ઉપર માળિયા હોય, વજન મૂકવાના સામાન મૂકવાના, આવા વાસ્તુશાસ્ત્રના પ્રમુખ ચાર સિદ્ધાંતો જ્યાં જળવાયેલા હોય તેને ઘર કહેવાય. જ્યારે મકાનમાં આધુનિક આંખને ગમે મનને ગમે તેવા મનોરંજનના મોઘા મોજ શોખના સાધનો હોય પણ વાસ્તુ પ્રમાણે ગોઠવણી કોઈ જગ્યાએ ન હોય તો તેને મકાન કહેવાય. આવા સરખા લાગતા શબ્દો સરખા હોતા નથી. હવે એવો જ એક બીજો શબ્દ લઈએ, ગુસ્સો અને ક્રોધ. તો સામાન્ય રીતે તો બધા એમ કે ગુસ્સો અને ક્રોધ એક જ કહેવાય, તો કે ના, આસમાન અને જમીન જેટલો તફાવત છે. તો કે ગુસ્સો કરનાર વ્યક્તિ સ્વર્ગમાં જાય અને ક્રોધ કરનાર વ્યક્તિ નરકમાં જાય. હવે સ્વર્ગ અને નરકની એક કેવી રીતે કહેવાય? તો કે આ બધા શબ્દો આપણે જે જોયા, ઘર અને મકાન સરખા લાગતા શબ્દો, ગુસ્સો અને ક્રોધ સરખા લાગતા શબ્દો, છતાં તેમને આપણે સમજ્યા નથી, તેના વાસ્તવિક અર્થને આપણે જાણતા નથી. એવી રીતે એક ત્રીજો શબ્દ જે ભય આપનાર છે, જે આ સૃષ્ટિમાં જન્મેલા પ્રત્યેક મનુષ્યએ સાંભળેલો છે,
ભૂત અને પ્રેત આમ સરખા લાગતા શબ્દો છે, પણ છતાં બંને વચ્ચે આસમાન અને જમીન જેટલો તફાવત છે. ભૂત એક પ્રકારના દેવોની જાતિ છે, અર્થાત દેવોની એક પ્રથમ વિશેષતા હોય છે કે તેઓ ઈચ્છે એવું રૂપ ધારણ કરી શકે છે. અર્થાત ભૂત જે છે તે ઈચ્છે એવું રૂપ ધારણ કરી શકે, એ ઐશ્વર્યા રાય પણ બની શકે, ઈચ્છે તો હાથી પણ બની શકે, ઈચ્છે તો નાગ પણ બની શકે. એ ઈચ્છે એવું રૂપ ધારણ કરવાની શક્તિ છે એને ભૂત કહેવાય. જ્યારે પ્રેત છે એ અતૃપ્ત આત્મા છે, એ દેવયોની નથી અને એ કોઈ ઈચ્છે એવું રૂપ ધારણ કરી શકતો નથી. પરંતુ આ બંને ભૂત અને પ્રેત એ કોઈના પણ શરીરમાં દાખલ થઈ શકે છે. હવે દાખલ થઈ શકે છે એટલા માટે આપણે એને બેયને સરખા જ કહીએ છીએ, પણ ખરેખર આ સરખા લાગતા શબ્દો સરખા હોતા નથી. આ સૃષ્ટિનું આ અદ્ભુત અને આશ્ચર્ય ઉત્પન્ન કરાવે તેવું રહસ્ય છે કે પ્રત્યેક સાંભળેલી, વાંચેલી અને જોયેલી વાત સમજેલી હોતી નથી. હવે એનું એક નાનું ઉદાહરણ લઈએ. કોઈ પણ વ્યક્તિ કાર ચલાવીને રોડ ઉપર જઈ રહ્યો છે તો કાર ચલાવનાર વ્યક્તિને ગરમીની ઋતુમાં રોડ ઉપર જાણે પાણી ઢોળાયું હોય એવું સૂર્યના પ્રકાશના રિફ્લેક્શનને કારણે દેખાય છે, પરંતુ હકીકતમાં ત્યાં પાણી હોતું નથી. એને આપણે મૃગજળ કહીએ છીએ. શું કહીએ છીએ? મૃગજળ. તો કે ભાઈ, આ દુનિયાનો કોઈ પણ ભણેલો, અભણ, હિન્દુ, મુસલમાન, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વાહન ચલાવીને રોડ પર જતો હોય તો બપોરના સમયે તેને રોડ પર જાણે પાણી ઢોળાયું હોય તેવું દેખાય છે, પણ ત્યાં હોતું નથી. એટલે આપણે એને મૃગજળ કહીએ છીએ. તો કે ભાઈ, પ્રત્યેક સાંભળેલી વાત, પ્રત્યેક વાંચેલી વાત અને પ્રત્યેક જોયેલી વાત સમજેલી હોતી નથી, તેથી જ આ સૃષ્ટિમાં સમસ્યાઓ સર્જાય છે. હવે આપણે આજના આ બીજા એપિસોડમાં તીર્થંકર પરમાત્મા શબ્દ અસંખ્ય મનુષ્યોએ સાંભળેલો હોય, ક્યાંક વાંચેલો હોય, તો તેના વિશે આપણે સૂક્ષ્મ સમજવા પ્રયત્ન કરીશું. તો કે ભાઈ, તીર્થંકર શબ્દ તો એમાં છે ને, તીર્થ શબ્દ આવે છે પહેલા. તીર્થ તો કે ભાઈ, આ દુનિયામાં ભણેલા, અભણ, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન બધાએ આ તીર્થ શબ્દ તો સાંભળેલો જ છે, પણ ખરેખર તીર્થ કેવી રીતે આ સૃષ્ટિમાં સર્જાય છે એ રહસ્યને કોઈ જાણતું નથી. આટલા બધા પૃથ્વી પર અસંખ્યાત તીર્થો છે. હે? તો કે ભાઈ, જ્યાં તીર્થંકર પરમાત્મા જેમને કેવળ જ્ઞાન થયા પછી તેઓ આ પૃથ્વી ઉપર તેમના ઉદય કર્મને આધીન જ્યાં જ્યાં ફરે છે, વિચરે છે, એ ભૂમિ તીર્થ બની જાય છે. અર્થાત તે જગ્યાએ કોઈ પણ કાળે તીર્થ ઉત્પન્ન થાય છે, તીર્થ બને છે, માટે તેમને તીર્થંકર કહેવામાં આવે છે. તીર્થંકર પરમાત્માને બીજી વિશેષતા, તો કે ભાઈ તીર્થંકર કોને કહેવાય? તો કે જેમને કેવળ જ્ઞાન થયા પછી તેમના માટે દેવી દેવતાઓ સંવસરણની રચના કરે, એટલે કે ત્રણ ગઢવાળો એક
સુંદર ગોળાકારમાં સુંદર ભગવાનને બેસવા માટે વચ્ચે સિંહાસન એવી સુંદર રચના કરવામાં આવે છે, જેને સંવસરણ કહેવામાં આવે છે. આ પૃથ્વી પર મોક્ષે જનાર અસંખ્ય જીવોને કેવળ જ્ઞાન તો થાય છે, પણ એ જીવોને કેવળ જ્ઞાન થયા પછી દેવી દેવતાઓ તેઓના માટે સંવસરણની રચના કરતા નથી. માત્ર જે લોકો તીર્થંકર નામ કર્મ સાથે આ પૃથ્વી ઉપર તીર્થંકર પરમાત્મા થાય છે અને જેમને કેવળ જ્ઞાન થયા પછી દેવી દેવતાઓ તેમના માટે સંવસરણની રચના કરે છે તેને તીર્થંકર કહેવાય છે. તો કે ભાઈ, જે પોતે તરે છે અને બીજાને તારે છે તે તીર્થંકર છે. તીર્થંકર ને આગળ વ્યાખ્યા જોઈએ તો કે જેના ગર્ભમાં પણ અને જન્મ્યા પછી પણ, અર્થાત જન્મતાની સાથે જેમને શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન અને અવધિ જ્ઞાન હાજર હોય છે એને તીર્થંકર કહેવાય છે. સામાન્ય જીવોને ગર્ભમાં કે જન્મતાની સાથે શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન કે અવધિ જ્ઞાન હાજર હોતા નથી. તો કે ભાઈ, તીર્થંકર શબ્દની આપણે જે વિશેષ વ્યાખ્યાઓ જોઈએ છે તો કે ભાઈ, તીર્થંકર અર્થાત જેમને કેવળ જ્ઞાન થયા પછી દેવી દેવતાઓ જેમના માટે સંવસરણની રચના કરે છે. આ સંવસરણમાં તીર્થંકર પરમાત્મા સિંહાસન પર બેસીને દેશના આપે છે, બરાબર છે? તો કે જેની દેશના હોય એને તીર્થંકર કહેવાય. હવે આ દેશના આપ્યા પછી આ બીજી વિશેષતા છે, સિક્કાની બીજી બાજુ જેવું. દેશના આપ્યા પછી જે વ્યક્તિ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે, અર્થાત સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા સ્વરૂપ ચતુર્વિધ સંઘની રચના કરે છે તેને તીર્થંકર કહેવામાં આવે છે. તીર્થંકર શબ્દ તો આપણે સાંભળ્યો, છતાં તીર્થંકર શબ્દની આ બધી વ્યાખ્યાઓ આપણે જાણતા નથી. જૈન કુળમાં જન્મેલા પ્રત્યેક વ્યક્તિઓએ પણ આ શબ્દ સાંભળેલો હોય છે, પરંતુ તેમને જો પૂછવામાં આવે કે ભાઈ તીર્થંકર એટલે શું, તો એ જેમ છે તેમ તીર્થંકર શબ્દની વ્યાખ્યા અથવા તીર્થંકર શબ્દનો અર્થ આપણને સમજાવી શકતા નથી. હવે તીર્થંકરને પરમાત્મા કેમ કહેવાય? તો કે ભાઈ, એમનો જન્મ આ પૃથ્વી ઉપર મનુષ્યોના કલ્યાણ માટે જ થયેલો હોય છે. હવે કોઈ માણસ એમ ઈચ્છે કે મારે તીર્થંકર બનવું છે, તો તીર્થંકર કોણ બની શકે અથવા કેવી રીતે બની શકાય તેની આપણે સમજણ મેળવીશું. તો કે ભાઈ, એક માણસ કોઈ અવળો ચાલતો હોય, એટલે કે મનુષ્ય જીવનનું જે ધ્યેય છે, પ્રત્યેક મનુષ્ય જીવનનું ધ્યેય છે કે ભાઈ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવું, એને બદલે એ પાછો જન્મ મરણના ફેરાના ચક્કરમાં જ પીસાવાની ક્રિયા કરતો હોય, એવા એક માણસને પોતાની સિદ્ધિઓ વાપરીને જે સવળા રસ્તે માર્ગે વાળે તેને તીર્થંકર નામ કર્મ બંધાય છે. જેને
કેવળ નિરંતર જગત કલ્યાણની જ ભાવના રહી હોય, સંસારનો કોઈ મોહ રહ્યો ના હોય, બધું ડ્રામેટિક કરતો હોય, બીજી કોઈ જ ભાવના ના હોય, જે ખાવાનું મળે, જે સુવાનું મળે, તેને પોતાના ભાગ્યનો જ ઉદય સમજીને સમતા ભાવે સહન કરે, તે માણસ તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. જેને નિરંતર એક જ ભાવના હોય કે આખા જગતના જીવો કેમ કરીને સુખી થાય, એવી જેને નિરંતર ભાવના છે, તે મનુષ્ય પણ તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. હવે જૈન દર્શનમાં, એટલે કે જૈન શાસ્ત્રના આગમોમાં જણાવેલ છે કે નીચે જણાવેલા 20 સ્થાનકો પૈકી એક અથવા વધારે સ્થાનકોની ઉત્કૃષ્ટ આરાધના કરનાર જીવ પણ તીર્થંકર નામ કર્મ બાંધે છે. એમાંનું પહેલું પદ છે અરિહંત પદ. તો કે અરિહંત પરમાત્મા, તો કે જેમણે પોતાના કસાયોને જીતી લીધા છે, એવા અરિહંત પરમાત્માની જે મન વચન કાયાની એકાગ્રતાથી સેવા ભક્તિ કરે છે, તે તીર્થંકર નામ કર્મ બાંધે છે. સિદ્ધ પદ અર્થાત જે સિદ્ધ સીના પર રહેનારા અનંતા સિદ્ધ ભગવંતોની મન વચન કાયાથી પૂજા સ્તવના ભક્તિ કરનાર પણ તીર્થંકર નામ કર્મ બાંધે છે. પ્રવચન પદ અર્થાત યતિઓનો અનુગ્રહ કરવાથી, તેમનો રાજીપો મેળવવાથી અને તેમના પ્રવચનને જેમ છે તેમ ધારણ કરનાર જીવ પણ તીર્થંકર નામ કર્મ બાંધે છે. આચાર્ય પદ એટલે જેવો આચાર પાળે છે અને બીજાને પળાવડાવે છે, તથા જેમને સાહિક સમકિત છે તેમની આહાર પાણી તમામ જરૂરિયાતો કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર પૂરી કરનાર જીવ પણ તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. સ્થવિર પદ 20 વર્ષની દીક્ષા પર્યાયવાળા અથવા 60 વર્ષથી વધુ ઉંમરવાળા કોઈ પણ સાધુને તમે તેમની ઈચ્છા મુજબ આહાર પાણી ઔષધ તમામ જરૂરિયાતો સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે અર્પણ કરો તો પણ તમને તીર્થંકર પદ નામ કર્મ બંધાય છે. ઉપાધ્યાય પદ જે સાધુ પોતે આગમો ભણે, બીજાને ભણાવડાવે અને જેમને સાહિક સમકિત પ્રાપ્ત થયું છે તેવા ઉપાધ્યાયની સેવા કરનાર તમામ પ્રકારે નિસ્વાર્થ ભાવે તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. સાધુ પદ એટલે આત્મદશા સાધતા અને ઉત્કૃષ્ટ પ્રકારના તપ અને સંયમનું પાલન કરતા સાધુઓની પણ નિસ્વાર્થ ભાવે સેવા કરનાર વ્યક્તિ તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. જ્ઞાન પદ નિરંતર આગમો તથા અરિહંત પરમાત્માની વાણી તથા તેમના ગયેલા જ્ઞાન વાક્યોનું જે નિરંતર આરાધન કરે છે તેને પણ તીર્થંકર નામ કર્મ બંધાઈ શકે છે. દર્શન પદ જ્ઞાની પુરુષની આજ્ઞાના પાલનથી તથા તેમની પાસેથી મળેલા સમ્યક દર્શનના આધારે જે મનુષ્ય જીવ માત્રમાં શુદ્ધાત્માના દર્શન કરે છે તે જીવ પણ તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. વિનય પદ જૈન દર્શનમાં જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ એ ચાર પ્રકારના વિનયને આત્મસાત કરનાર જીવ પણ તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. અર્થાત તીર્થંકર બનવા માટે લાયકાત ઊભી કરી શકે છે. ચારિત્ર પદ ઈચ્છા મિથ્યા કર્ણાદિક 10 વિધ સમાચારીના યોગમાં અને આવશ્યકમાં અતિચાર રહિતપણે પ્રયત્ન કરનાર જીવ પણ તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. શીલ વ્રત પદ અહિંસાદિક મૂળ ગુણોમાં અને સમિત્યાદિક ઉત્તર ગુણોમાં અતિચાર રહિત પ્રવૃત્તિ કરનાર મનુષ્ય પણ તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે અને તીર્થંકર બનવા માટે લાયક બની શકે છે.
તેરમું પદ છે સમાધિ પદ, ક્ષણે ક્ષણે અને લવે લવે પ્રમાદનો ત્યાગ કરીને શુભ ધ્યાનમાં જે જીવ નિરંતર વર્તે છે તે જીવ તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. મહાવીરના નિર્વાણ પછી 2500 વર્ષમાં જે બે જ્ઞાની પુરુષ આ પૃથ્વી પર થયેલા તેમાંના એક શ્રીમદ રાજચંદ્ર, જેને લોકો કૃપાળુ દેવના નામથી ઓળખે છે, તે ના મુખે વાણી નીકળેલી કે પ્રમાદ એ મૃત્યુ સમાન છે. 84 પ્રકારના પ્રમાદનું તેમણે વર્ણન કરેલું. તો કે ભાઈ, જે જીવ ક્ષણે ક્ષણે લવે લવે પ્રમાદનો ત્યાગ કરી નિરંતર શુભ ધ્યાનમાં, તો કે ભાઈ 4 પ્રકારના ધ્યાન છે. આર્ત ધ્યાન એટલે ખોટી ચિંતાઓ કરવી, કાલે શું થશે, તો કે ભાઈ એવા ચિંતાજનક વિચારોને જે બાજુએ ખસેડે છે અને પોતે એક ભાવનામાં સ્થિર થઈ જાય છે કે જે બનવાનું છે એ બનશે, એ બાબતે મારે ઉપાધિ રાખવાની જરૂર નથી. તો કે ભાઈ, ચિંતાજનક જે વિચારો છે એને જે ખસેડ ખસેડ કરે છે, ધર્મ ધ્યાનમાં રહે છે, કોઈ પણ એવી પોતાના મનને, પોતાની બુદ્ધિને અને પોતાના શરીરને વિચલિત કરે તેવી ઘટનાઓમાં જે ક્યારેય રૌદ્ર ધ્યાન કરતો નથી, અથવા રૌદ્ર ધ્યાનની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે તે પોતે એક ક્ષેત્ર છોડીને ચાલ્યો જાય છે, એવા ધ્યાનમાં વ્યસ્ત રહેનાર જીવ પણ તીર્થંકર નામ કર્મ બાંધે છે. 4 પ્રકારના અઘાતી કર્મોમાં નામ કર્મ, ગોત્ર કર્મ, આયુ કર્મ એટલે આયુષ્ય અને વેદનીય કર્મ, આ 4 કર્મોમાં નામ કર્મ બહુ જ મહત્વનું છે. અને એ નામ કર્મમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તીર્થંકર નામ કર્મ હોય છે. એના પછી ચક્રવર્તી, એના પછી વાસુદેવ, એના પછી પ્રતિવાસુદેવ અને એના પછી બલરામ. તો કે ભાઈ, આ બધા નામ કર્મ છે. નામ કર્મ પોસ્ટ, જેને પોસ્ટ કહેવાય, તીર્થંકર એક પોસ્ટનું નામ છે, એક હોદ્દાનું નામ છે. વ્યક્તિઓના નામ જુદા જુદા હશે પણ એમની પોસ્ટ, આપણે જેમ ઓફિસમાં જઈએ ને દેખાય કે ભાઈ મેનેજર, તો કે ભાઈ મેનેજરો અસંખ્ય બદલાય પણ પોસ્ટ મેનેજરની એકની એક રે, વ્યક્તિઓ બદલાય. એમ તીર્થંકરો અનંતા અનંત થઈ ગયા, અનંતા અનંત થશે, તેઓના નામ જુદા જુદા હશે પણ તે લોકોનો હોદ્દો તીર્થંકર. તો કે ભાઈ, તીર્થંકર નામ કર્મ છે. આવા 4 અઘાતી કર્મો, જેમાં નામ કર્મ, આયુ કર્મ એટલે કે આયુષ્ય, દરેકનું આયુષ્ય એના પ્રારબ્ધ કર્મને આધીન હોય છે, એવી રીતે ગોત્ર કર્મ, તો કે બધાનું ગોત્ર જુદું જુદું હોય. હવે ગોત્ર એટલે એક નાની વ્યાખ્યા સમજીશું. ગોત્ર એટલે આ ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ છે અને 15એ 15 કર્મ ભૂમિમાં આપણે સૌ આ ઋષિ મુનિઓના સંતાનો છીએ. એટલે આ ગોત્ર શું છે? તો કે એ ઋષિ મુનિઓનો વારસો છે. જેમ કે કોઈનું સાંડિલ્ય ગોત્ર છે, તો કે ભાઈ સાંડિલ્ય ઋષિના જે વંશજો છે, એના પછી એના પછી એના પછી એના પછી, તો કે ભાઈ સાંડિલ્ય ગોત્ર, તો અગ્નિદેવનું ગોત્ર પણ સાંડિલ્ય છે, તો કે દેવી દેવતાઓના પણ ગોત્ર હોય છે અને એ એક ઋષિના વંશજ તરીકે ઓળખાય છે. એવી રીતે છેલ્લું જે અઘાતી કર્મ છે વેદના, તો કે વેદના છેક સુધી, વેદના કર્મ છેક સુધી, જ્યાં સુધી આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી વેદનીય કર્મ રહે છે. નામ કર્મ,
એમાં આપણે તીર્થંકરના પરિચયમાં તીર્થંકર કોણ બની શકે એના અંગેના શાસ્ત્રમાં જણાવેલા આપણે 20 માંથી 13 પદની વાત પૂર્ણ કરી. હવે પછીના એપિસોડમાં આગળ કયા પદની આરાધનાથી જીવને તીર્થંકર નામ કર્મ બાંધી શકાય એ વાત રજૂ થશે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. તીર્થંકર વિહર માન શત શત કોટિ પ્રણામ. શત શત કોટિ પ્રણામ. જય કુલ્લા કે